મુખ્યમંત્રી બોર્ડર વિલેજ યોજનાનો ઉદ્દેશ્ય છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસ પાકુ મકાન બનતા પરિવારની આરોગ્ય લક્ષી સુરક્ષા ચીજ વસ્તુના થતા નુકસાનની ચિંતામાંથી હું મુક્ત થયો લાભાર્થી રાઠવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન બધુ યોજનાને અમલમાં મૂકી આદિવાસી ઉત્કર્ષની દિશામાં નોંધનીય કામગીરી કરી છે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર પણ છેવાડાના માનવીની દરકાર રાખી તેમના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સીમા સાથે જોડાયેલા છોટાઉદેપુરના કવાંટ તાલુકાના સરહદી વિસ્તારમાં રહેતા નાગરિકો માટે સરકાર રૂપિયા લાખની સહાય આપે છે આજે છેવાડાના આદિજાતિ સમુદાયના બાંધવોના મકાનનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે માધ્યમો સાથેના સંવાદમાં ક્વાંટના ભૂમસવાડા ગામના લાભાર્થી શ્રી જલિયાભાઈ રાઠવાનો મુખ્ય વ્યવસાય ખેતી છે માત્ર ખેતી કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરનાર શ્રી રાઠવાનું એક માત્ર સ્વપ્ન પોતાના પરિવારને એક સુરક્ષિત અને મકાન આપવાનું હતું આજે શ્રી રાઠવા પાક્કા મકાનમાં પોતાના પરિવાર સાથે ખુશખુશાલ જીવન વ્યતીત કરી રહ્યા છે મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજનાના લાભાર્થી શ્રી રાઠવાએ જણાવ્યું કે દસ્તાવેજી કાર્યવાહી નિરીક્ષણ બાદ આવાસને મંજૂરી મળ્યા બાદ મને તબક્કાવાર સહાય મળી અને કુલ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખનો મને સરકાર તરફથી પાક્ મકાન બનાવવા આર્થિક ટેકો મળ્યો છે કાચા મકાનમાં અનાજ કપાસ અને બિયારણને સાચવવું મુશ્કેલ હતું ઉપરાંત ચોમાસાની સિઝનમાં મારા પરિવારની સુરક્ષાની ચિંતા તેમના આરોગ્યલક્ષી ચિંતા ચીજવસ્તુ નુકસાન સહિતની અનેક ચિંતાઓમાંથી મને મુક્તિ મળી છે આજે હું મારા પરિવાર સાથે પાક્કા મકાનમાં ખુશ છું સરકાર શ્રીનો હૃદયપૂર્વક આભાર બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ છોટાઉદેપુર મારું નામ રાઠવા જલિયાફાઈ મનુભાઈ ગામનું નામ કુમસવાડા તાલુકો કમાડ જિલ્લો છોટાઉદેપુર પહેલાં મારું ઘર કાચું હતું ખેતીનો સામાન મૂકવામાં અને બધી રીતે તકલીફ પડતી હતી કમર તાલુકા પંચાયતમાં જાણથી કે બોર્ડર વિલેજ આવાસ યોજના મળી તો મારું ફોર્મ ભર્યું પછી મને બોર્ડર વિલે વિલેજ અહીંયા આવાસ યોજના મળી અને હવે બધું ઘરમાં રહેવાનું બધું શાંતિ છે બોર્ડર વિલેજ આવાસ યોજનામાં મને એક લાખને વીસ હજાર રૂપિયા મળ્યા છે હવે મારું મકાન બની ગયું છે ખેતીનો પાક મૂકી હશે પલળતો પણ નહીં અને સારું છે રહેવા માટેને બધી રીતે સર સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર